जय श्री कृष्ण बच्चाओ, आज आप पेटर्न आग वधारशू। अहीं सुधी सीखी गया कूदका मारवा, हवे नवी पेटर्न सीखीशू। आग हवे सीखीशू पांचमी अंग्रेजी पेटर्न। पांच लखजो एक खानो छोड़ी, लखो अंग्रेजी पेटर्न। अंग्रेजी पेटर्न हवे एवं जरूरी नहीं कि गणित में ज पेटर्न हो। अंग्रेजी गुजराती चित्रकाम बधा में आवे। चित्रकाम नी पेटर्न तो आपणे सीखी गया डिजाइन नी, आ बराबर। हाँ हवे छे अंग्रेजी पेटर्न। अंग्रेजी पेटर्न में तमे समझी जोशो, जेम एक बे त्रण चार चढ़ता क्रम में होय एम अंग्रेजी में ए कैपिटल ए बी सी डी बधो कैपिटल छे। खाली जगह खाली जगह खाली जगह खाली जगह चार खाली जगह शू आवशे? ए बी सी डी पछी ई एफ जी कैपिटल छे लेटर, तो बधा कैपिटल लेटर ज आवशे। अहीं सुधी आगळ होते तो आपणे झेड सुधी लखी, पण चार ज खाली जग्या छे तो चार ज लखशू आगळ, बराबर। हवे समजो, नानो ए मोटो बी नानो सी मोटो डी, खाली जग्या चार खाली जग्या। हवे समजो, नानो ए मोटो बी नानो सी मोटो डी, ए बी सी डी ज छे, पण एक छोड़ीने एक नानू छे, एक छोड़ीने एक मोटू छे। आ मोटू पछी शू आवशे? नानो ई। पछी शू आवशे? मोटो एफ। पछी शू आवशे? नानो जी। पछी मोटो एच छे। सहेलू समझ पड़े तो सहेलू छे। हवे जो, कैपिटल ए स्मॉल ए, कैपिटल बी स्मॉल बी, कैपिटल सी स्मॉल सी, कैपिटल बी स्मॉल डी, खाली जगह खाली जगह खाली जगह खाली जगह, डी पछी ई, कैपिटल ई स्मॉल ई, कैपिटल एफ स्मॉल एफ, कैपिटल जी स्मॉल जी, कैपिटल एच स्मॉल एच छे। आना जेवूज आग 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 वधारता गया। हवे अंग्रेजी आल्फाबेट अने नंबरनी पेटर्न जोजो। पी थी चालू करूँ छूँ, पी वन, पछी पी शू आवे? क्यू, क्यू टू, फरी पी वन क्यू टू, आगळ शू आवशे? શું આવશે આગળ? પી વન પી ક્યુ, પી વન પી ક્યુ, ફરી શું આવશે? પી વન. શું આવશે? ફરી પી વન. વન આ રીતે લખો છો ને તમે, પી વન. પછી ક્યુ ટુ, ફરી આવશે પી વન અને ક્યુ ટુ, એની એ જ પેટર્ન આગળ ગઈ, બરાબર. હવે એક તમને મમ્મી કહે છે, પંખો ઓન કર. ઓન કેવી રીતે લખાય? ઓ એન, ઓન. હા, પછી કંઈક મમ્મી રોટલી શાક કરતા હોય તો શું કહે? પંખો ઓફ કર. તો ઓફ કેવી રીતે લખાય? ઓ ડબલ એફ ઓફ, સ્મોલ એફ લખાશે, ઓ ડબલ એફ ઓફ. હવે ઓન આ અંગ્રેજી શબ્દ છે, ઓફ, ઓન ઓફ, ઓન ઓફ આમ લખેલું છે. તો આગળ શું લખાશે? આગળ શું લખાશે? ફરીથી ઓન. આ કેવી પેટર્ન છે બતાવું તમને? આવી ગોળ ચકડી, ગોળ ચકડી, ગોળ ચકડી, એમ ઓન ઓફ, ઓન ઓફ, ઓન ઓફ. સમજ પડી બધાને? હા, અંગ્રેજી સ્પેલિંગની પેટર્ન કરીએ. ચાલો આગળ હવે લખીશું
એક લીટી છોડીને ગુજરાતીની પેટર્ન, ગુજરાતી તેની પેટર્ન, સમજીશ જોશો હું લખીશ એટલે ક કા કી પછી ચાર ખાલી જગ્યાઓ. આ પેટર્નમાં શું આગળ વધારવાનું છે? બાર અક્ષરી, બરાબર. કી પછી કુ, કુ કે કઈ છે સરલી. હા, હવે ટીચર લખે છે ગુજરાતી શબ્દ. રામ, સીતા, સીતા ફરી સીતા, રામ, રામ સીતા, સીતા રામ. હવે શું આવશે? રામ પછી કેટલી વાર સીતા છે? બે વાર. તો બે વાર લખશું સીતા, ખાલી જગ્યા દોરવાની, ફરી સીતા, રામ, રામ પછી સીતા. બે વાર સીતા, પણ આપણને એક જ ખાલી જગ્યા છે એટલે બીજી વાર લખી શકશું નહીં. હવે એક, 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 એક ઘ, પછી એક ચ, શું આવે ખાલી જગ્યા? ચ છ જ ઝ, એક ચ. બધાને એક એક લાગેલું છે ને પછી ચ, એક છ, એક ચ, એક ઝ, ઝબલાનો ઝ. આ રીતે પેટર્ન આગળ એક લખીને ક ખ ગ ઘ ચ છ જ ઝ, એ રીતે પેટર્ન આગળ વધે. હવે ગુજરાતી શબ્દ લઉં છું. દિવસ નાના અક્ષરે ખાનામાં જ લખજો. રાત, દિવસ, રાત, શું આવશે? ફરી શું આવશે? દિવસ, રાત, દિવસ, રાત. સહેલું છે ને? સહેલું તો છે. હવે પાંચ, પાંચ એટલે અંગ્રેજીમાં ફાઇવ. હા, છ, છ ગળે છ, છ ગળે છ એટલે અંગ્રેજીમાં સિક્સ. સાત એટલે સેવન. આઠ એટલે એટ. હવે આગળ શું આવશે સમજી લેવ. નાઇન એટલે નવ એટલે નાઇન. દસ એટલે ટેન, બરાબર. અગિયાર એટલે ઇલેવન, ને બાર એટલે ટ્વેલ્વ. લખીને પૂરું કરજો. આગળ જઈએ. હવે આ છેલ્લી પેટર્ન છે, છેલ્લી પેટર્ન. એની એ જ પેટર્ન, એની એ જ પેટર્ન, તેની તે જ પેટર્ન બોલીએ તો પણ ચાલે, એની એ જ પેટર્ન બોલીએ તો પણ ચાલે. કેવી રીતે? જો, ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ચાર ખાલી જગ્યા. એની એ જ એટલે બેઠું જ લખવાનું. પહેલું ગોળ છે તો ગોળ લખો, ચોરસ છે તો ચોરસ લખો, ત્રિકોણ છે તો ત્રિકોણ લખો, લંબચોરસ છે તો લંબચોરસ. એની એ જ પેટર્ન, જે સવાલ આપ્યો છે એ જ પેટર્ન. હવે છે વન, ટુ, થ્રી, ફોર, આ આપેલું છે. તો ફાઇવ, સિક્સ, સેવન, એટ આવે, એ પણ પેટર્ન સાચી જ છે. પણ એની એ જ લખવાની હોય તો વન, ટુ, થ્રી,
4 એનું એ જ બેઠું અહીંયા. સમજ પડે છે? હવે ટ ઠ ડ ઢ ણ ઠ આખા મેળવવાનો, ડ ઢ ના પછડે મેળવું, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. હવે એની એ જ લખવાનું, તો ફરી લખશું ટ ઠ ડ ઢ, બરાબર, એની એ જ ખાલી જગ્યા ફરીથી. આગળ 3 મીંડા, 1 મીંડું, 1 મીંડું, 3 મીંડા. હવે 4 ખાલી જગ્યા, એનું એ જ લખવાનું છે. તો 3 મીંડા પછી 2 મીંડા લખવા જરૂરી નથી, એ જ લખવાનું. પહેલા ખાનાનું પહેલા ખાનામાં, બીજા ખાનાનું બીજા ખાનામાં, ત્રીજા ખાનાનું ત્રીજા ખાનામાં, ચોથા ખાનાનું ચોથા ખાનામાં. સમજ પડે? હજુ એક લખાઉં, પી ક્યુ આર એસ. આગળ લખવાનું નથી, એસ ટી યુ વી ડબલ એ નથી લખવાનું. આપણે લખવાનું છે એનું એ જ, પીનું પી જ, ક્યુનું ક્યુ જ, આરનું આર જ, ને એસનું એસ જ. સમજ પડી? હજી એક વાર રહેશે, એક આપી દઉં. સ્ટાર સ્ટાર ચાંદો, સ્ટાર. હવે ટીચરે આપ્યું છે 2 સ્ટાર ને 1 ચાંદો, હા, તો એની એજમાં આ જ કરીશું. સ્ટાર, ફરી સ્ટાર, ચાંદો, ફરી સ્ટાર. જે સવાલ છે એ જ જવાબમાં, એને કહેવાય એની એ જ પેટર્ન. વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી. વ્યવસ્થિત લખજો, વ્યવસ્થિત કરજો. ઓકે, બાય.